કેમ છો બાળકો? ચાલો આજે આપણે કલરવ વિષય ભણવાનો છે. તો બાળકો તમારી કલરવની ચોપડી કાઢો અને કલરવની ચોપડીમાં આપણે કયો પાઠ શીખીએ છીએ? તો આપણે આવ્યા છીએ પાઠ 8 પર, હું તો મોટો થઈશ. બાળકો તમને યાદ હોય તો ગયા પીરિયડમાં આપણે આ ચિત્રો જોયા હતા અને ચિત્રોમાં કોણ કોણ છે એ પણ આપણે જોયું હતું, યાદ છે ને? પછી આપણે શું જોયું હતું બીજું? તો કે આપણે સવાલના જવાબ વાંચ્યા હતા. ચપ્પલ કોણ સીવે, ઘર કોણ ચણે, પછી કરવત કોનું ઓજાર છે, આ બધા જવાબ આપણે જોયા હતા ને? પછી મેં તમને હોમવર્કમાં શું આપ્યું હતું? તો કે ઓળખો અને રંગ પૂરો. ઓળખો તો કોને ઓળખવાનું હતું? આ જ હ ગ અને અળ એ મૂળાક્ષર તમારે ઓળખવાના હતા અને રંગ પૂરવાનો હતો. અને બાજુના પેજ પર અડધો ઉ અને આખો ઉ, બરાબર યાદ છે ને બાળકો? તમે રંગ પૂરી દીધો બંનેમાં. ચાલો સરસ, હવે પાછળના પેજ પર આપણે જોઈએ, પેજ નંબર 88. તો પેજ નંબર 88 પર જુઓ, પ્રશ્ન 4, આંગળી ફેરવો. આંગળી ફેરવો એટલે જુઓ અહીંયા કયા કયા મૂળાક્ષરો લખ્યા છે? તો કે જ ઘ હ અને અળ, આ 4 મૂળાક્ષરો અહીંયા લખ્યા છે. તો બાળકો તમારે પેન્સિલ વડે અહીંયા આ 4 મૂળાક્ષરોને શું કરવાનું છે? આંગળી ફેરવવાનું છે, એટલે કે પેન્સિલ વડે એને લખવાનું છે. તો ચાલો બાળકો આપણે લખીએ. તો તમારી પેન્સિલ અહીંયા રાખો અને લખો જ જબલાનો જ, ઘ ઘળનો ઘ, હ હળનો હ અને અળ નળનો અળ. ચાલો લખો બાળકો. ધીરે ધીરે વ્યવસ્થિત લખજો આ રીતે, બરાબર સરસ. ચાલો હવે નીચે જુઓ શું લખ્યું છે. પ્રશ્ન 5, લખો. શું લખ્યું છે? લખો. જુઓ બાળકો અહીંયા આપણને જ જબલાનો જ કેવી રીતે લખાય એ અહીંયા શીખવ્યું છે. તો ઉપર જેવું લખ્યું છે એવું તમારે જોઈ જોઈને નીચે લખવાનું છે. તો પહેલે ફક્ત આમ કરો, પછી જ જબલાનો જ લખવાતા શીખવાનો છે ને, આમ, અને પછી આખો જ આ રીતે લખાય, બરાબર. ચલો હવે એ રીતે નીચે ઘ ઘરનો ઘ લખતા શીખો, હ હળનો હ લખતા શીખો અને અળ નળનો અળ લખતા શીખો. તો આવી રીતના જોઈ જોઈને નીચે લખી નાખો બાળકો. સરસ બાળકો, લખો છો ને? ઉપરથી જોઈ જોઈને નીચે લખવાનું છે, જેમ આ લખ્યું છે ને એવી રીતે, અને સારા અક્ષરે લખજો. ચલો લખાઈ જાય એટલે બાજુના પેજ પર જુઓ, પેજ નંબર 89 પર. આ શું કર્યું છે બાળકો, બોલો તો? હા, આ રસવાવાળું છે અને આ દીર્ઘાવાળું છે. તો આપણે રસવાવાળું અને દીર્ઘાવાળું કરતાં શીખવાનું છે. તો બાળકો આ શું છે? આ રસવાવાળું છે અને આ દીર્ઘાવાળું છે. તો રસવાવાળું અને દીર્ઘાવાળું કરતાં શીખવાનું છે. તો જો 2 ખાના આપ્યા છે ને, તો આની જેમ જ તમારે આમાં પણ કરવાનું છે. તો ચાલો અહીંયા કરો, જુઓ આ નાની લીટી છે ને ત્યાં કરવાનું છે રસવાવાળું, આમ કરજો બધા. અને પછી આ શું કહેવાય? દીર્ઘાવાળું, એવી રીતના અહીંયા, અને આ દીર્ઘાવાળું. સરસ, હવે જુઓ બાળકો આ શું લખ્યું છે, ઝુ અને ઝુ. ઉ આ અડધો ઉ છે અને આ આખો ઉ છે, આ રસવાવાળું ઝુ અને આ દીર્ઘાવાળું ઝુ. તો જોઈ જોઈને લખો ચાલો નીચે આ રીતે. બે વાર લખવાનું છે બાળકો.
આ રીતે નીચે પણ બધા ખાનામાં લખી નાખો. સરસ. હવે નીચે જુઓ, રસવાવાળું ઘુ, દીર્ઘાવાળું ઘુ, રસવાવાળું હુ, દીર્ઘાવાળું હુ, રસવાવાળું ડુ અને દીર્ઘાવાળું ઉડું. આમ જે આ જે લખ્યું છે ને એ રીતે આ પણ લખી નાખો બધું નીચેના ખાનામાં. જોઈ જોઈને સારા અક્ષરે લખજો બાળકો. ચાલો બાળકો, હવે લખાઈ જાય તો પાછળના પેજ પર આવો. હવે પાછળના પેજ પર જો શું લખ્યું છે, સાંભળો અને બોલો. સાંભળો અને બોલો, ચાલો આપણે વાંચીએ. તો મારી સાથે વાંચજો તમે પણ. હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. હળ ચલાવે તો હળ કોણ ચલાવે? ખેડૂત હળ ચલાવે અને શું કરે? ખેતર ખેડીને અનાજ પકવે. તો ખેતી કોણ કરે? તો કે ખેડૂત. સરસ. ચલો બાજુમાં જુઓ. કાતર રાખે, કાંસકી રાખે, વાળંદ વાળ કાપે. કાતર કોણ રાખે અને કાંસકી કોણ રાખે? તો કે વાળંદ. અને વાળંદ શું કરે? કાતર અને કાંસકી વડે વાળ કાપે. બરાબર. ચલો બાજુમાં જુઓ. દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે. દરજી, તો દરજી શું કરે? જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે અને સલવાર બનાવે. બરાબર. ચલો હવે નીચે બાજુમાં. એરણ પર ઘા કરે, લુહાર ખીલા ગળે, લુહાર દાંતળું ગળે, લુહાર કોદાળી ગળે. ગળે એટલે કે બનાવે. એરણ પર ઘા કરે, લુહાર શું બનાવે? તો કે ખીલા, દાંતળું, કોદાળી, એ બધી લોખંડની વસ્તુ આવે. તો એ લોખંડની વસ્તુ કોણ બનાવે? તો કે લુહાર. ચલો. સૌના કામ સારા, સૌના કામ મોટા. આ બધાના કામ કેવા છે? સારા છે. દરજી, લુહાર, ખેડૂત, એ બધાના કામ કેવા છે? સારા છે અને બધાના કામ મોટા છે. બરાબર. ચાલો હવે નીચે જુઓ. વાંચો અને લખો. જુઓ, વાંચીએ આપણે. ઝાડ હરણ, હુકમ ઘર, ઘુવડ ઘડિયાળ, નળ ઉતરડ, ઉજાસ ઉન, ગોવાળ ગાય ચારે, ખેડૂત ખેતર ખેડે. આ તમારે જોવાનું છે અને બાજુમાં એનો શબ્દ લખવાનો છે. એટલે કે જોઈ જોઈને આ તમારે લખવાનું છે. બરાબર. આ તમારું હોમવર્ક છે. આજનું તમારું હોમવર્ક શું છે? તો કે આ પ્રશ્ન 7, અને જો આ લખવાનું તમારું બાકી રહી ગયું હોય તો લખી નાખજો. બરાબર બાળકો. ચાલો હવે આ સામેના પેજ પર જુઓ. લુહાર દાંતળું ગળે, વણકર કાપડ વણે, કળિયો મકાન ચણે. આ શું છે? આ તમારે જોઈ જોઈને નીચે બે લાલ લીટી આપી છે ને એની વચ્ચે સારા અક્ષરે લખવાનું છે. બરાબર. ચાલો આ તમારું હોમવર્ક છે. આ જે લેસન કરવાનું છે ને, લખવાનું છે, એ સારા અક્ષરે તમે ઘરેથી લખજો. ચલો હવે જોડકણા સાંભળો, ગાવો અને ચિત્ર શોધી ચોંટાડો. જોડકણા જુઓ, અહીંયા જોડકણું આપ્યું છે, એ કોનું છે? એનું ચિત્ર અહીંયા તમારે ચોંટાડવાનું છે. ચાલો તો આપણે જોઈએ. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. બોલો કોણ છે આ? હળ ચલાવે ને ખેતર ખેડે. કોણ હળ ચલાવે, કોણ ખેતર ખેડે? સરસ, ખેડૂત. તો અહીંયા તમારે ખેડૂતનું ચિત્ર ચોંટાડવાનું છે. ચલો નીચે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. લાંબી લાકડી ખભે રાખે અને પેટ ભરીને ઘાસ ચરાવે. ગાયોને શું કરે? ઘાસ ખવડાવે. તો એ કોણ છે? તો કે ગોવાળ. તો અહીંયા તમારે ગોવાળનું, ભરવાળનું ચિત્ર ચોંટાડવાનું છે. ચલો. છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે,
જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. કોણ છે આ? છાતી ઉપર ભૂંગળી મૂકીને આપણો તાવ કોણ માપે છે? તો કે ડૉક્ટર. તો અહીંયા તમારે ડૉક્ટરનું ચિત્ર ચોંટાડવાનું છે, બરાબર? ચલો પાછળના પેજ પર જુઓ. ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોડું ખીલા સાંકળી ગળતો. ચલો, એરણ પર કોણ મારે છે? લોખંડના વાસણો કોણ બનાવે છે? તો કે લુહાર. તો અહીંયા તમારે શું કરવાનું? લુહારનું ચિત્ર ચોંટાડવાનું. ચલો, સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. કોણ છે? સુથાર. દરજી મારું શર્ટ સીવેને ઉપર બટન ટાંકે, બેન માટે ઘઘરી સીવે ઉપર અબલા રાખે. ચલો, શર્ટ અને ઘઘરી એવું કોણ સીવે? તો કે દરજી. સરસ. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. કુંભારની લાકડી, કુંભાર ચાકડો ફેરવે છે ને લાકડી વડે ગોળ, અને શું કરે છે? માટીના વાસણો બનાવે, માટલા દીવા એવું કુંભાર બનાવે. તો અહીંયા તમારે કોનું ચિત્ર ચોંટાડવાનું? તો કે કુંભારનું. ચાલો, કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. કડિયો, કડિયો શું કરે? મકાન બાંધે, ઈંટની ઉપર ઈંટ ગોઠવીને શું કરે? એ મોટી મોટી બિલ્ડિંગ બનાવે. તો અહીંયા તમારે શું કરવાનું? કડિયાનું ચિત્ર ચોંટાડવાનું. તો બાળકો, અહીંયા આપણું આ ચેપ્ટર 8 પૂરું થાય છે. હવે આપણે શેમાં જોઈશું? સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય લખીશું, બરાબર? તો એ પહેલાં બાળકો, જો તમારું આ લખવાનું બાકી હોય તો ઘરે મમ્મીની મદદથી કે તમને જાતે આવડતું હોય તો જાતે જોઈ જોઈને લખવાનું છે. જોઈ જોઈને જ લખવાનું છે બાળકો આ શબ્દ, બરાબર? ચાલો, સારું.